रविवार दिवसे नवसारी शहर में मंदिर डिमोलेशन नो मुद्दो भारे चर्चा में रह्यो हतो। सवारे कमलम खाते अपायेला राजीनामा बाद तेमज सामे महिलाओं पर थयेल दमन ना विरोध में केंडल मार्च योजाई हती। નવસારી શહેરના નસીબ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસથી સર્વોદય નગર સુધી યોજાયેલી કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ કેન્ડલ માર્ચને રાજકીય પક્ષોનું પણ સમર્થન મળ્યું હતું, જેને લઈ આજે સવારે અમે કમલમ પર જઈને રાજીનામા આપ્યા છે, જે અમારું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું, જેનાથી ભક્તોની લાગણી દુભાઈ છે। અને આ કેન્ડલ માર્ચનું આયોજન પણ અમે કર્યું છે, જેના વિરોધમાં કે જે મહિલાઓ પર અત્યાચાર થયો છે, જે ખૂબ જ નિંદનીય છે, તો તેના વિરોધમાં અમે આજે આ આયોજન કર્યું છે કેન્ડલ માર્ચનું। હવે આગળ અમે ધીમે ધીમે કરીશું, જે પ્રમાણે અમે આગળ જતા જઈશું તે પ્રમાણે અમે ધીમે ધીમે કરતા જઈશું કે શું આગળ સરકાર શું સ્ટેપ લે છે કે બીજા શું સ્ટેપ લે છે એના ઉપર અમે કરીશું પછી। જો નહીં શ્યામ કા વો નહીં કિસી કે કામ કા, માખણ મિશ્રી ખાયેંગે મંદિર વહીં બનાયેંગે। નવસારી શહેરમાં સર્વોદય નગર સોસાયટીમાં જે રીતે એક મંદિર રાધાકૃષ્ણ ભગવાનનું તોડી નાખવામાં આવ્યું ભૂમાફિયાઓના ઇશારે, અને ભૂમાફિયાઓને ઇશારે જ્યારે મંદિર તોડી નાખવામાં આવ્યું ત્યારે અહીંનું સરકારી તંત્ર અહીંના ધારાસભ્યથી માંડીને બધાએ જ મૌન સેવી લીધું હતું। આજે એ બાબતમાં અમે મૌન રેલી કાઢીને આ સરકારને એક આ ચેતવણી આપવાના છે કે આવનારા સમયમાં પણ જ્યારે મંદિરના નામે મત લીધા છે અને હવે મંદિર તોડવા માંગે છે, તે દિવસની રાત્રિએ ત્યાંના રહીશોની સાથે સાથે બહેનો અને મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો। વારંવાર મહિલા સશક્તિકરણની વાત કરતી આ સરકાર જ્યારે મહિલાઓ પર અત્યાચાર કરે છે ત્યારે, અને સાથે બાળકો પર અત્યાચાર કર્યો છે ત્યારે, પોલીસમાં રહેલા ગુંડાઓ પર ક્યારે એફઆઈઆર ફાડશે? અને આ મૌન રેલી છે કોઈ પણ જાતના રાજકીય પક્ષ સિવાયની, માત્ર માનવતા માટેની મૌન રેલી છે। આ સરકારને પણ અમે એ બાને ચીમકી આપવા માંગીએ છીએ, મંદિર તો અમે ત્યાં જ બનાવશું, જેણે જે પણ કરવું હોય તે કરી લઈ, અને નવસારી જે ભૂમાફિયાઓના ઇશારે ચાલે છે એ અમે કદી પણ ચાલવા દેવાના નથી। તૂટી ગયા પછી મુલાકાત કર્યા પછી મગરના આંસુ કરે છે કે આ વિશે મારથી કંઈ થાય એવું નથી, મારે આ ધારાસભ્યોને બે સવાલ પૂછવાના છે, અમે એફઆઈઆર કરવા માટે જવાના છે, પોલીસમાં રહેલા ગુંડા માટે શું તમે આવશો? મંદિર બનાવવાના છે, સ્થાપના તમારા હાથથી ફરી પાછી કરવાના છે, શું તમે આવશો? કે ખાલી મગરના આંસુ કરીને સરકારને અને ભૂમાફિયાને ઇશારે તમે રહેવાના છો? અમે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે મંદિર ત્યાં બનાવવાના છે। અમારી આ રેલી માત્ર ને માત્ર મંદિર બનાવવા માટેની છે, કોઈ પણ રાજકીય સ્ટંટો માટેની નથી, અને માનવતાના ધોરણે જવાના છે, મૌન રેલી છે, અને અમે શાંતિથી અમારી વાત સરકારને બતાવવા માંગીએ છીએ। આવનારા દિવસોમાં પોલીસ પર પણ અમે એફઆઈઆર કરવા માટે જવાના છે। મહિલાઓ પર દમન ગુજારનાર અધિકારીઓને બરતરફ કરવાની માંગ સાથે યોજાયેલી કેન્ડલ માર્ચ સર્વોદય નગર સોસાયટી ખાતે વિરામ પામી હતી।
ओ टेनिस न्यूज नवसारी।